चैप्टर त्रण लेक्चर नंबर 17 3.3 में फक्त एक ज प्रश्न बाकी है 12 नंबर नो एमसीक्यू आप जुए बहु ईजी है। जो आल्फा नु मूल्य खाली जगह हो तो ए प्लस ए डेस आई थाय ज्या ए आ प्रमाण आप चार ऑप्शन अपनी पास अँ टूं अर्थ एवो थाय के ए प्लस ए डेस बराबर जो आई हो तो आल्फा शोधो। क्लियर रकम समझाई गई। जो ए प्लस ए डेस आई आप आल्फा आपणे शोधो छे ज्या ए आ प्रमाण है अँ ए आ प्रमाण है तो पहला ए डेस शोधी लीए तो पहली हार पहलो स्तंभ बनी गयो बीजी हार साइन कोस ए बीजो स्तंभ बनी गयो पर शरत प्रमाण ए प्लस ए डेस के अपने आपेला है आई तो ए आ रो ए डेस आ रो आई अँ आ बनेनो सरवाळो करिए कोस कोस टू कोस माइनस साइन प्लस साइन जीरो थी गया ए प्रमाण आ प्लस साइन ने आ माइनस साइन माइनस आ रही निशानी ए बने थी आ जीरो थी गया कोस कोस टू कोस सामे आई आई डे एकम क्षणिक अग्र विकर्ण वन वन बाकी बधा घटकों जीरो हो तो अनुरूप घटकों आप सरखाई तो आ बने तो जीरो है आ बने सरखा है जे के एक है एट के टू कोस आल्फा बराबर अपन के वन तो कोस आल्फा के जाए वन बाय टू ए आल्फा बराबर कोस इनवर्स वन बाय टू कोस की किमत वन बाय टू क्या आश् तो जो अपनी पास चार ऑप्शन है यहाँ कोस की किमत वन बाय टू आ फाइव बाय थ्री एट साचो विकल्प थी गो ऑप्शन बी फाइव बाय थ्री। क्लियर ए 3.3 अँ पूरु थ तो अँ एक बाबत खास नोधवानी है कि आ 3.3 नो 12मो प्रश्न पूरा थयो एटले 3.3 पूरू थयु पेज नंबर 73 है जेना पाछळना 74 पेज बराबर 74 पेजनी आ थीअरी पछी 75मा पेजनी आ थीअरी एना पछी आ उदाहरण 23 पछीना पाने उदाहरण 24 उदाहरण 25 ने छेक पेज नंबर 78 ऊपर तमारे 3.4 आवे छे 3.4 ना कुल 18 दाखला अहीं सुधीनो आखो पॉइंट ए आपणे चेप्टर 4 पूरू थया पछी करवानो थशे कारण के आमां जे कंसेप्ट ने थोड़ा सूत्रों ने नियमों वपराय छे चेप्टर 4ना छे एने अनुलक्षीने छे ए समझ्या पछी आ वधारे सरळताथी समझाशे એટલે આખો આ ટોપિક વચ્ચે નથી આવતો કારણ કે એ ચેપ્ટર 3 જે સોરી ચેપ્ટર 4 પતશે એના પછી આપણે લઈશું બરાબર છે। તો હવે આ ચેપ્ટર 3માં બાકી શું રહ્યું તો ઉદાહરણ 26, 27, 28 અને સ્વાધ્યાય 3 આટલી વસ્તુ બાકી છે બરાબર। તો હવે એને અનુરૂપ આપણે આગળ વધીએ છીએ। જો અહીંયા આપણે હવે સ્વાધ્યાય 3નો પહેલો પ્રશ્ન લઈએ છીએ એ આપણને એક ક્ષણિક આપે છે 0100 2×2 સિમ્પલ એક ક્ષણિક છે દર્શાવો કે આ જે પરિણામ છે બરાબર એ આ બંને સમાન છે પરિણામ દર્શાવવાનું છે જ્યાં આઈ શું છે બે કક્ષાવાળો એકમ ક્ષણિક છે અને એન એ કોઈપણ પ્રાકૃતિક ધન પ્રાકૃતિક સંખ્યા છે। હવે જે પરિણામ દર્શાવું છે શું છે એ ઇન્ટુ આઈ જ્યાં એ શું છે કોઈપણ એક વાસ્તવિક સંખ્યા આઈ એ એકમ ક્ષણિક છે બી વાસ્તવિક સંખ્યા છે એ આપણો ક્ષણિક છે આ સરવાળાની એન ઘાત એ એ રેસ ટુ એન ઇન્ટુ આઈ વત્તા એન ઇન્ટુ ए रेस टू एन माइनस वन एन माइनस वन एनी घात में है इंटू बी इंटू ए आ बने परिणाम सामन है एवं आप बतावा है आ साबिती आप गणित अनुमान सिद्धांति आपीशू बराबर गणित अनुमान सिद्धांत तमने ख्याल होवो जो अँ पहली रकम डिटेल मैं लखे है ए श्रेणी जे आपने आप परिणाम साबित करूँ है मैं पीएन धारी लीधु धारो कि आ पीएन है આપણે વાત કરી પ્રમાણે આ સાબિતી આપણે ગણિત અનુમાનના સિદ્ધાંતથી આપવાના છીએ બરાબર। તો ગણિત અનુમાનનો સિદ્ધાંત આપણે શું કીધેલું છે તો સૌ પહેલાં સાબિતી આપણે પી વન માટે આપીશું એટલે વન માટે સાબિતી છે એના માટે આપીશું વન અચા માટે તો આપણે કીધેલું પ્રદેશની ન્યૂનતમ કિંમત માટે આપણે સાબિતી આપવાની છે તો એન આપણને ક્યાંથી લેવાનું કીધું છે એનમાંથી તો આ પ્રદેશની ન્યૂનતમ કિંમત કઈ છે વન છે એટલે પહેલી સાબિતી વન માટે આપણે આપીશું પછી પી ઓફ કે સત્ય છે એવું આપણે સ્વીકારીશું અને એના પરથી પી ઓફ કે પ્લસ વન સત્ય છે એવું સાબિત કરશું આ ત્રણ સ્ટેપ પૂરા થાય એટલે ગણિત અનુમાનના સિદ્ધાંતથી સાબિત થઈ જશે કે રકમ સત્ય છે બરાબર છે।
ચાલો તો સૌથી જે પહેલું સ્ટેપ હોય એ આપણે સ્ટાર્ટ કરીએ ગણતરીની શરૂઆત એન બરાબર વન માટે. તો આપણે દહી ભજનો ભાગ જે રકમ સાબિત કર્યું છે એ આ રહ્યો, એમાં એન બરાબર મારે વન મૂકવા છે. તો એન ક્યાં છે? ઘાતમાં છે વન, એટલે એક ઘાત મૂકી છે. આ પરિણામ મને ફાઇનલ શું મળ્યું? એ આઈ પ્લસ બી ઇન્ટુ એ. દહી ભજનો ભાગ પૂરો થઈ ગયો. હવે જમણી બાજુમાં એટલે કે અહીંયા એન બરાબર હું વન મૂકીશ. એની ઘાત એન છે એટલે એન જગ્યાએ મેં વન મૂક્યો. આ આઈ એન બરાબર વન મૂકવાનો છે. આ એ એન માઇનસ વન, ત્યાં એન બરાબર વન મૂકીશ એટલે આ થશે વન માઇનસ વન. હવે એની એક ઘાત એ થઈ જશે, વન લખવાની જરૂર નથી. આ એ વન માઇનસ વન ઝીરો બરાબર. અચ્છા, અહીંયા બી ઇન્ટુ એ લખવાના રહી ગયા છે. આ બી ઇન્ટુ એ, આ બી ઇન્ટુ એ, આ એ આઈ એની ઝીરો ઘાત એટલે વન થઈ જાય. તો બી એ આર આયા એટલે એ આઈ પ્લસ બી એ, એ આઈ પ્લસ બી એ. ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થઈ ગયા છે, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, માટે પી ઓફ વન સત્ય છે. પહેલું સ્ટેપ આપણું પૂરું થયું. પછી બીજું સ્ટેપ શું આપી દઉં? પી કે સત્ય છે એવું આપણે સ્વીકારવાનું છે. ધારી લઈએ, ધારો કે પી ઓફ કે સત્ય છે, જ્યાં કે શું છે? તો કે બિલોંગ્સ ટુ એન, એટલે કે કોઈ પણ ધન પ્રાકૃતિક સંખ્યા છે. પી ઓફ કે સત્ય છે કે આ રકમમાં કે મૂકવાથી જે પરિણામ મળે છે એ સાચું છે. અને અહીંયા જ્યાં એન છે ત્યાં આપણે શું મૂકીશું? કે મૂકીશું. એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે, અહીંયા એન બરાબર કે મૂક્યા. અને અહીંયા પણ જમણી બાજુમાં એન બરાબર આપણે કે મૂકી દઈએ, એટલે એ રેસ ટુ કે આઈ એન બરાબર કે, એ રેસ ટુ કે માઇનસ વન બી ઇન્ટુ એ. આ પરિણામનો ઉપયોગ આપણે એન બરાબર કે પ્લસ વનની સાબિતીમાં કરીશું. આને નંબર એક આપણે આપી દેવા બરાબર છે. બે સ્ટેપ પૂરા, અને ફાઇનલ સ્ટેપ આપણું હવે થશે એન બરાબર કે પ્લસ વનની સાબિતી. ગણિતને અનુમાનના સિદ્ધાંતના દાખલાની કોઈ પણ ગણતરીમાં મેઇન પાર્ટ આ જ હોય છે, ત્રીજો પાર્ટ જે છે બરાબર છે. એટલે ડાબી બાજુમાં એન બરાબર કે પ્લસ વન મૂકવાનું અને જમણી બાજુમાં એન બરાબર કે પ્લસ વન આપણે લાવવાનું થશે. તો સ્ટાર્ટ કરીએ. ડાબી બાજુ પરિણામ શું છે? એ એ આઈ પ્લસ બી એ રેસ ટુ એન, એન જગ્યાએ આપણે મૂકી દીધા કે પ્લસ વન. ચાલો હવે આ સાબિતીમાં આપણે પીકે સત્યનો ઉપયોગ કરવાનો થાય. આ વાળું પરિણામ જે કે ઘાતવાળું છે એક્ઝેક્ટ તમારે અહીંયા લાવવું પડે. પહેલો ટાર્ગેટ એ જ હોય કે ગમે તેમ કરીને પરિણામ જે એકનો ભાગ છે એનો અહીંયા સ્વરૂપ અહીંયા લાવવું પડે આપણે. એટલે આ કે પ્લસ વન ઘાત છે એટલે કે ઘાત અહીંયા રાખી અને એક ઘાત મેં એને અલગ કરી. ક્લિયર? તો હવે આની જે કે ઘાત છે એનું આ જે પરિણામ મળ્યું, આની જગ્યાએ આપણે શું લખી શકીએ? આ પરિણામ એકનો ઉપયોગ કર્યો છે. એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે, એની કિંમત આટલી છે. આ કિંમત આપણે અહીંયા હું લખું છું, એ રેસ ટુ કે આઈ પ્લસ કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ વન ઇન્ટુ બી ઇન્ટુ એ. પૂરું થયો? આ છે એ આઈ પ્લસ બી એ, આની જગ્યાએ લખ્યું. અને ક્યાંથી લખ્યું? તો અહીંયા કારણ બતાવી દેવાનું, પરિણામ એક પરથી. સમજાઈ ગયું? હવે આપણે ગુણાકાર કરીએ છીએ. ચલો સૌ પહેલાં આ એ આઈ આ બંને ભાગ સાથે હું ગુણીશ, બરાબર? ધ્યાન આપજો. ચલો એનો ગુણાકાર અહીંયા એ સાથે, એટલે એની ઘાતમાં એક વધારો થઈ જશે. તો એની કેટલી ઘાત થઈ ગઈ? કે પ્લસ વન. અને આઈનો ગુણાકાર આઈ સાથે એટલે આઈ ઇન્ટુ આઈ, આઈ સ્ક્વેર થયો. ચલો ક્લિયર થયો? હવે આ એ આઈ આ બીજા ભાગ સાથે આપણે ગુણીશું તો આ કે અચળ એમનું છે. એ અહીંયા એ સાથે આવશે એટલે એની એક ઘાત વધી જશે. જે આ કે માઇનસ વન ઘાત છે એની કેટલી ઘાત થઈ ગઈ? કે થઈ ગઈ. પછી બી બાકી, એ બાકી અને આઈ બાકી છે. તો આ બી એ અને હવે આઈ, એ આઈનો ગુણાકાર આ બંને પછાતે અહીંયા પૂરો થયો. હવે જ પ્રમાણે આ બી એનો ગુણાકાર અહીંયા કરું છું એટલે આ એ રેસ ટુ કે જે અચળ છે. હવે આપણે આઈ અને બી એ લખવાના બાકી રહ્યા, જ્યાં બી પણ એક અચળ છે એટલે અચળ બી મેં પહેલાં લખ્યો. આઈ અને એ આપણા શ્રેણિક છે, એનો ક્રમ આપણે જાળવવો પડે ગુણાકાર માટે. પહેલાં આઈ છે તો મેં પહેલાં આઈ લખ્યો અને પછી એ છે તો પછી એ લખાશે, બરાબર ને? શ્રેણિકમાં ગુણાકારનો ક્રમ જાળવવો પડે. જો કે આઈ માટે બહુ વાંધો ન આવે, કારણ કે આઈ માટેનો નિયમ છે કે એનો આ સાથે ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરું, એ આઈ કે આઈ એ, જવાબ એ જ મળે છે.
બરાબર એ નિયમનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. હવે બીએનો ગુણાકાર આ બીજા ભાગ સાથે બાકી રહ્યો, બરાબર છે. તો આ ગુણાકારમાં જેટલા પહેલાં અદિશ આંકડા હોય એનો ઉપયોગ આપણે પહેલાં કરી લઈએ, પહેલાં લખી નાખીએ. જેમ કે અહીંયા કે અદિશ છે, પછી આ સ્મોલ એની કે ઘાત એ પણ અદિશ છે, એટલે કે એ રેસ ટુ કે માઇનસ વન એ મેં પહેલાં લખી. પછી હજી શું બાકી રહ્યું, અહીંયા બી એ બાકી રહ્યો, આ પણ બી એ બાકી રહ્યો. બી અને બી બંને અદિશ છે, એટલે બી ઇન્ટુ બી બી સ્ક્વેર લખી નાખ્યો, એ પણ અદિશ પૂરો થઈ ગયો. અને હવે એ ઇન્ટુ એ બાકી રહ્યા છે, જેને મેં એ સ્ક્વેર લખી નાખ્યા. ક્લિયર? ચાર ભાગ આપણને મળ્યા છે અહીંયા ગુણાકારમાં, પહેલો ભાગ, બીજો, ત્રીજો અને ચોથો, બરાબર છે. ચલો આગળ વધીએ. હવે થોડાક બેઝિક કન્સેપ્ટ તમારા ધ્યાનમાં હોવા જોઈએ. આઈ રેસ ટુ કે પ્લસ વન છે, આઈ સ્ક્વેર, આઈ સ્ક્વેર થાય આઈ ઇન્ટુ આઈ, અને આઈ ઇન્ટુ આઈ થાય આઈ, બરાબર છે. એ એકવાર નિયમ તમને યાદ કરાવું. નિયમ શું હતો, કોઈપણ ક્ષણિક એનો આઈ સાથે ગુણાકાર, આઈ એટલે કે એકમ ક્ષણિક, કોઈપણ ક્રમમાં કરું ને એટલે મૂળ ક્ષણિક જે હોય ને એને જ પાછો આવે, કોઈપણ ક્રમમાં કરું. તો હવે આઈનો આઈ સાથે ગુણાકાર, જે આપણે આઈ સ્ક્વેર કીધો છે, આઈ સ્ક્વેર એટલે કે આઈનો આઈ સાથે ગુણાકાર, તો આઈનો ગુણાકાર કોઈની પણ સાથે કરું એનો જ ક્ષણિક આવે, એટલે આઈ ઇન્ટુ આઈ જે આઈ સ્ક્વેર છે એ જવાબતું થઈ જાય છે, આઈ થઈ જાય, બરાબર. એ પ્રમાણે મેં આઈ સ્ક્વેર બરાબર અહીંયા આઈ લખ્યો છે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. કે અદિશ છે, એ રેસ ટુ કે અદિશ છે, બી અદિશ છે. હમણાં જ આપણે જોયું એ પ્રમાણે એનો આઈ સાથે ગુણાકાર, એનો આઈ સાથે ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરીશ મને શું મળશે, એ જ મળે. એટલે અહીંયા એ આવી ગયો, આ બીજો ભાગ આવી ગયો. હવે ત્રીજો ભાગ, એ રેસ ટુ કે અદિશ છે, બી અદિશ છે, અને આઈનો એ સાથે ગુણાકાર ફરી આઈ થવાનો, આ જ નિયમ, આઈ ઇન્ટુ એ થાય. અને લાસ્ટ જે ભાગ છે કે એ રેસ ટુ કે માઇનસ વન બી સ્ક્વેર, આ ત્રણ અચળ છે, મારે ખાલી એ સ્ક્વેર લખવાનો રહ્યો. તો એ સ્ક્વેરની ગણતરી હું અહીંયા પહેલાં સાઇડમાં બતાવી દઉં છું. કેમ એવું? હવે જો હું એ સ્ક્વેરની ગણતરી કરીશ તો મારે ત્રણ ચાર સ્ટેપ આવશે, તો આ ત્રણે ત્રણ પદ મારે ત્રણ ચાર વાર લખવું પડે. એટલે એ સ્ક્વેરનો ફાઇનલ જવાબ જે પણ આવશે એ હું અહીંયા લખીશ, અને એ જવાબ શું છે એ અહીંયા હું કારણમાં અલગથી ગણતરી કરીને બતાવું છું કે એ સ્ક્વેર છે એટલે એ ઇન્ટુ એ. હવે એ આપણને રકમમાં આપેલો ક્ષણિક છે, એ શું છે, ઝીરો 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 વન, ઝીરો 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 ને વન, એનો ગુણાકાર એ સાથે, ઝીરો 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 ને વન. ટુ ક્રોસ ટુનો ટુ ક્રોસ સાથેનો ગુણાકાર આપણે જોઈ લઈએ. આ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે, ઝીરો સાથે ઝીરો અને એક સાથે ઝીરો, એટલે ઝીરો પ્લસ ઝીરો થયું. હવે પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાય, એમાં ઝીરો સાથે એક અને એક સાથે ઝીરો, એટલે એ પણ ઝીરો પ્લસ ઝીરો ભાગ થયો. તો બીજી હાર, બીજી હારના બંને ઘટક ઝીરો છે, એટલે અહીંયા ગમે તે ઘટક હોય એની સાથેનો ગુણાકાર તો ઝીરો ઝીરો જ થવાનો, આનો ગુણાકાર પણ અહીંયા ઝીરો ઝીરો જ થવાનો. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ઘટકો આપણને શું મળ્યા, ઝીરો. એટલે ફાઇનલી એ સ્ક્વેર આપણને શું મળે છે, ઓ, શૂન્ય ક્ષણિક મળે છે. ઓ એટલે શૂન્ય ક્ષણિક. તો અહીંયા ચોથા ભાગમાં જે એ સ્ક્વેર એ શૂન્ય ક્ષણિક છે, અને શૂન્ય ક્ષણિકનો કોઈ પણ સાથે ગુણાકાર શું થઈ જાય, શૂન્ય ક્ષણિક એટલે ઓ જ થઈ જાય. ક્લિયર? ખ્યાલ આવી ગયો આપણને? એટલે આ પહેલું સ્ટેપમાં આઈ સ્ક્વેર બરાબર આઈ કર્યું, બીજા સ્ટેપ એ ઇન્ટુ આઈ બરાબર એ કર્યું, બાકીનો જે ભાગ છે એમને ત્રીજા સ્ટેપમાં આઈ ઇન્ટુ એ કર્યો, અને ચોથા સ્ટેપમાં આ જે પરિણામ લખો તો એમાં એ સ્ક્વેરની ગણતરી મેં અહીંયા કરી, તો મને ફાઇનલ આન્સર એ સ્ક્વેરનો શું મળ્યો છે, ઓ, એટલે કે શૂન્ય ક્ષણિક મળ્યો, એટલે આ બધો ગુણાકાર મેં ઝીરો લખી નાખ્યો. ખ્યાલ આવી ગયો? હવે આગળ વધીએ, પણ મેઇન બાબત ધ્યાનમાં રાખવાની છે કે આપણે સાબિતી આપણી રહ્યા છે, ડાબી બાજુ ગણતરી કરી રહ્યા છીએ આપણા આ પરિણામની. અહીંથી સ્ટાર્ટ કર્યું છે આપણે, અહીંયા પહોંચ્યું છે. હવે જે ભાગ પહોંચ્યો છે અહીંયા પહોંચ્યો છે, એ સ્વરૂપ કેવું છે આપણે પહેલાંથી વિચારી લઈએ. સાબિતી આપણે કોની આપી રહ્યા છીએ, એન બરાબર કે પ્લસ વનની, એટલે જમણી બાજુમાં અહીંયા એન બરાબર કે પ્લસ વન ભાગ લાવવાનો છે. શું ભાગ લાવો છે આપણે અહીંયા પહેલાંથી તૈયારી કરી રાખીએ. જો એ રેસ ટુ એન, એટલે મારે જે પરિણામ લાવવું છે એ રેસ ટુ એન, એન જગ્યાએ મારે શું લખવાનું, કે પ્લસ વન. પછી આઈ, એટલે આઈ પ્લસ એન છે, એન જગ્યાએ કે પ્લસ વન આવશે. પછી એ છે, એન જગ્યાએ કે પ્લસ વન લખીશ, એટલે કે પ્લસ વન માઇનસ વન, એ થઈ જશે કે. અને બાજુમાં બી ઇન્ટુ એ, મારે જે ફાઇનલ જમણી બાજુનો જવાબ લાવવો છે એ કેવો થઈ ગયો, એક્ઝેક્ટ આ લાવ, આ જવાબ લાવવાનો છે, આ જવાબ મારે લાવવાનો છે, બરાબર. જો તો જ્યાં પહોંચ્યા છે ત્યાંથી આગળ વધીએ. તો જે જવાબ મારે લાવવો છે, જવાબને અહીંયા કમ્પેર કરું હું, તમે જોઈ શકો છો. તો એ રેસ ટુ કે પ્લસ વન આઈ, પહેલું પદ આ રહ્યું, એ તો આવી ગયું છે. અને બીજો જે ભાગ લાવો છે એ અહીંયાથી તમે વિચારો, તો બહાર બી એ છે, એટલે બી અને એ આ બંનેમાંથી કોમન આવે,
એની સાથે સાથે એ રેસ ટુ કે પણ કોમન આવે છે જે આપણે જોઈએ જ છે. એટલે આના પછીનું સ્ટેપ શું આવશે, તો પહેલું પદ જે આ એ રેસ ટુ કે પ્લસ વન આઈ, એ એ રેસ ટુ કે પ્લસ વન વાય, અહીંયા મેં લખી નાખ્યું એ રેસ ટુ કે પ્લસ વન ઇન્ટુ આઈ લખાઈ ગયું. હવે બીજા જે બે ભાગ છે એમાંથી એ રેસ ટુ કે બી અને એ રેસ ટુ કે બી અને એ કોમન નીકળી જાય. આ બંને ભાગમાંથી એ રેસ ટુ કે બી એ કોમન નીકળે તો પહેલા ભાગમાં વધશે કે બીજા ભાગમાં વધશે વન. એટલે પહેલા ભાગમાં કે વધે છે, બીજા ભાગમાં વન વધે છે. કોમન શું લીધું છે આપણે, એ રેસ ટુ કે બી અને એ, ક્લિયર. અને આ ભાગ તમે જવાબ જુઓ જે આપણે લાવવાનો હતો, આવી ગયો એ રેસ ટુ કે પ્લસ વન આઈ કે પ્લસ વન એ રેસ ટુ કે બી એ. એટલે આ જમણી બાજુ આવી ગઈ, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગઈ. આ સાબિતી કોની હતી, પી ઓફ કે પ્લસ વનની. એટલે આપણે શું લખીશું, આમ પી ઓફ કે પ્લસ વન સતત છે. એટલે ત્રણ સ્ટેપ જે મુખ્ય હતા એ પૂરા થઈ ગયા. અને ફાઇનલ હવે આપણું ડિક્લેરેશન બરાબર, જે આપણે દરેક દાખલામાં લખે છે, તો પી કે પ્લસ વન સત્ય છે એવું સાબિત થઈ ગયું, બરાબર છે. એટલે ફાઇનલ ડિક્લેરેશન આપણું શું આવશે, આમ આપણે પી કે પ્લસ વન સત્ય સાબિત કર્યો, કોના ઉપરથી, પી કે સત્ય છે એના ઉપરથી. આમ પી કે સત્ય છે ઇમ્પ્લાઇઝ પી કે પ્લસ વન સત્ય છે. વળી પી વન તો સત્ય છે જ, માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર કહી શકાય કે ઓલ ઓફ કે બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ કે સત્ય છે. પ્રત્યેક કે બિલોંગ્સ એન માટે પી ઓફ કે સત્ય છે. એટલે કે પી ઓફ કે એટલે કે જે આપણું જે પરિણામ હતું, પી ઓફ કે સોરી પી ઓફ એન, પી ઓફ એન કયું છે આપણે, આ પરિણામ છે એ પરિણામ આપણે અહીંયા, આ જે પરિણામ છે પી ઓફ એન એ અહીંયા લખી દેવું પડશે. ઓલ ઓફ કે બિલોંગ્સ ટુ એન માટે કે નહીં સોરી ઓલ ઓફ એન બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ એન સત્ય છે એવું લખીશું. માટે આપણે જે પરિણામ સાબિત કર્યું, જે આપણી રકમ છે અહીંયા લખી નાખવાની, એ આઈ બી એ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એન આઈ પ્લસ એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન બી ઇન્ટુ એ. આ પરિણામ સત્ય છે જ્યાં એન બિલોંગ્સ ટુ એન, ક્લિયર. તો દાખલા નંબર એક પૂરો થયો, જે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતે જોયો છે. હજી બીજા બે ત્રણ પ્રશ્નો આવશે જેમાં આ ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ થવાનો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.